विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपने चर्चा करीशु समचतुष्फलक के छिद्र, अष्टफलक के छिद्र तेना आधारित एग्जांपल ने। आपने लास्ट लेक्चर में बात करी थी कि खास आज समचतुष्फलक के छिद्र और अष्टफलक के छिद्र से तेना आधारित एग्जांपल जे हसे ए एग्जाम में खास पूछाय छे। तो एना पहले याद कर लीए कि जे पण क्लोज पैकिंग रचना हसे एमा भाग लेता परमाणु नी जेटली संख्या होय એમાં ભાગ લેતા જે પરમાણુની સંખ્યા હશે એટલી જ સંખ્યા અષ્ટફલકીય છિદ્રોની હશે અને એનાથી ડબલ હશે એ જ સંખ્યા હશે સમચતુષ્ફલકીય છિદ્રોની। બીજી એક વાત કરીએ કે ક્લોઝ પેકિંગ રચના જે આપણે અલગ અલગ લીધેલી એની અંદર પરમાણુની સંખ્યા કયા પ્રકારની હતી, તો જો આપણે સાદો ઘન જે લેતા હતા જે આપણે પ્રિમિટિવ ઘન કીધો હતો તો સાદા ઘનની અંદર પરમાણુની સંખ્યા લેતા હતા એક। પછી વાત કરીએ જે બીસીસી બોડી સેન્ટ્રીફ્યુગ કીધો હતો એની અંદર પરમાણુની સંખ્યા હતી બે, ખૂણા પરનો એક ગણ હતા અને કેન્દ્રમાં આવેલો એક। પછી આવતો ફલક કેન્દ્રિત ગણ એફસીસી, તેની અંદર પરમાણુની સંખ્યા હતી ટોટલ ચાર, ચાર પરમાણુ એટલે છ ફલકના ત્રણ ગણેલા અને એક ખૂણા પરનો, એમ થઈને ચાર। હેક્ઝાગોનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ હોય એમાં પણ ચાર, સીસીબી પ્રકારની હોય ક્યુબિક ક્લોઝ પેકિંગ એમાં પણ પરમાણુની સંખ્યા કેટલી લેવાની રહેશે ચાર। અને આ વસ્તુનો ઉપયોગ તમે જ્યારે એક્ઝામ્પલ ગણશો તેની અંદર કઈ ક્લોઝ પેકિંગ રચના આપેલી છે એ રકમની અંદર ખાસ નક્કી કરતા આવડવું જોઈએ, અને જે ક્લોઝ પેકિંગ રચના આપેલી હોય એટલા જ પરમાણુ હશે અને એટલા જ એની અંદર અષ્ટફલકીય છિદ્ર આવેલા હોય, એનાથી ડબલ આવેલા હશે સમચતુષ્ફલકીય છિદ્ર। જ્યાં જ્યાં તમે એક્ઝામ્પલ જોશો એમ તમને પોતાને ખ્યાલ આવતો જશે કે કઈ રીતે આનો ઉપયોગ કરવાનો રહેશે તે જોઈએ। પહેલો ઉદાહરણ જે આપણે કોઈડો જે પાઠ્યપુસ્તકનો જ લીધેલો છે કે એક સંયોજન બે તત્વો x અને y નું બનેલું છે, એટલે એક સંયોજનની અંદર x અને y એવા બે તત્વો હતા, તત્વ y ના પરમાણુ CCP રચના બનાવ્યા। હવે સીધી વાત કે તત્વ y ના પરમાણુ જો CCP રચના બનાવતા હોય તો આપણે એની અંદર લખવું પડશે y પરમાણુની સંખ્યા બરાબર, તો y પરમાણુની સંખ્યા બરાબર આવશે ટોટલ ચાર। કઈ રીતે ચાર આવશે? તો y તત્વના પરમાણુ CCP બનાવ્યા, CCP બનાવ્યા તો CCP ની રચનામાં કેટલા પરમાણુ આવતા ટોટલ ચાર, એટલે પહેલું તો આટલું એના ઉપરથી ખ્યાલ આવશે। તત્વ x ના પરમાણુ બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે। હવે સીધી વાત છે કે જેટલા પેલા CCP રચનામાં પરમાણુની સંખ્યા હોય એટલા જ એની અંદર અષ્ટફલકીય છિદ્રો હોય, તો અહીંયા ખાસ x પરમાણુની સંખ્યા બરાબર, x પરમાણુની સંખ્યા બરાબર કેટલી કહેવાશે? અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા જેટલી હોય, અહીંયા આવશે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા બરાબર। પણ અહીંયા ધ્યાન રાખો કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ કેટલી હશે? ચાર, કારણ કે જે ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના આપેલી હોય એમાં જેટલા પરમાણુ હોય એટલા જ અષ્ટફલકીય છિદ્રોના સંખ્યા હોય। તો અહીંયા તમારે હતું ક્યુબિક ક્લોઝ પેકિંગ, તો ક્યુબિક ક્લોઝ પેકિંગમાં ચાર પરમાણુ હતા તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ કેટલી હોય? ચાર, તો yx પરમાણુની સંખ્યા પણ કેટલી થશે? ચાર। મતલબ કે અણુસૂત્ર આપણે જ્યારે લખવા જશો તો અહીંયા અણુસૂત્ર કહેશો તો x ની સંખ્યા પણ ચાર, y ની સંખ્યા પણ ચાર, બંનેમાં ચાર ચાર કોમન નીકળે તો અણુસૂત્ર શું મળશે આપણને? xy, અને જે સંયોજનનું સૂત્ર હશે અણુસૂત્ર આપણને અહીંયા મળશે xy। એટલે જે પરમાણુની સંખ્યા હતી આ પરમાણુની સંખ્યામાં ચાર ચાર અહીંયા કોમન નીકળી ગઈ તો આ સંયોજનનું સૂત્ર મળશે xy। ઘણી જગ્યાએ તમે એક્ઝામ્પલ કરશો તો એમ ધારીને પણ કરેલું હશે, પણ તમે આ સંખ્યા એમ ધારી અને આ સંખ્યા એનો, તો છેલ્લે તમને અણુસૂત્ર શું મળવાનું હશે? એક્સ વાય। કોઈ પણ રીતે દાખલો ગણેલો હોય મતલબ એનો આ જળવાવો જોઈએ, કેમ કે આ દાખલા બધા એક થી બે રીતે પણ અલગ અલગ રીતે થઈ શકતા હતા। ચલો તેના પછી જોઈએ બીજું ઉદાહરણ, તત્વ બી ના પરમાણુ એચસીપી લેટિસ રચે છે। હવે સીધી વાત છે કે બી ના પરમાણુ એચસીપી મતલબ કે હેક્ઝાગોનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ હતું તે રચે, તો સીધી વાત છે કે બી તત્વના પરમાણુની સંખ્યા પણ કેટલી હશે? ચાર જ હશે। તો તત્વ બી ના પરમાણુ એચસીપી લેટિસ રચે છે અને તત્વ એ ના પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રોનો બે તૃતીયાંશ ભાગ રોકે છે। તત્વ એ અને બી દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર શું હશે? અહીંયા એક ખાસ વાત વધી જાય છે કે સમચતુષ્ફલકીય છિદ્રોના બે તૃતીયાંશ ભાગમાં જ રોકાય છે। તો પહેલું તો આપણે તત્વ બી ની બી પરમાણુની સંખ્યા બરાબર, તો બી પરમાણુની સંખ્યા બરાબર લખાશે
બી પરમાણુની સંખ્યા HCP લેતી શ્રદ્ધા તો ટોટલ કેટલા આવશે 4 આવશે હવે જો એના ઉપરથી આવશે પછી આગળ સમચતુષ્ફલક કે છિદ્રોની સંખ્યા હવે અહીંયા કહીએ તો સમચતુષ્ફલક કે છિદ્રોની સંખ્યા જે ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના આપેલી હોય એના જે પરમાણુ એના કરતા ડબલ થાય તો 4 હતા તો 2 ગુણ્યા 4 કેમ કે એનાથી ડબલ હોય તો 8 થશે પણ સમચતુષ્ફલકીય છિદ્રોમાં કયા પરમાણુ ગોઠવાયેલા છે એ પરમાણુ પણ એ પરમાણુને તેનો કેટલો ભાગ રોક્યો તો ખાલી 2/3 ભાગમાં જ રોકાયા છે તો હવે અહીંયા લખાશે એ પરમાણુની સંખ્યા બરાબર સમચતુષ્ફલકીય છિદ્રો 8 હતા પણ એનો ભાગ રોકાતો તો 2/3 એટલે 8 × 16/3 એટલે એ પરમાણુની સંખ્યા આટલી મળશે હવે જોઈએ આપણે અણુ સૂત્ર લખવું હોય તો એનો લખાશે 16/3 બી ની સંખ્યા લખાશે 4 કારણ કે બી ની સંખ્યા HCP ના પરમાણુ જેટલી હોય તો HCP ના પરમાણુ 4 હતા સમચતુષ્ફલકીય છિદ્રોમાં એ પરમાણુ હતા પણ સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા ક્યુબિક ક્લોઝ પેકિંગ રચનાની ડબલ હોય એટલે 2 × 4 એટલે 8 પણ એનો ભાગ કેટલો રોકતા 2/3 જ તો 8 ના 2/3 ભાગ કરે તો 16/3 જોવા મળશે હવે આનું સૂત્ર આવતું હતું આ રીતનું એ ની 16/3 બી ની 4 હવે અહીંયા 3 આપણે લસા લેતો અને 3 નો લસા લીધો હોય તો એ 16 બી જોડે કેટલા ગુણાશે 3 લસા લે તો 4 × 12 એટલે એ 16 બી 12 હવે 16 અને 12 માંથી કોમન નીકાળો તો 16 અને 12 માંથી કોમન શું નીકળશે 4 નીકળે અને 16 અને 12 માંથી 4 કોમન નીકળે તો અણુ સૂત્ર શું થવાનું એ 4 અને બી 3 એટલે આ સંયોજનનું અણુ સૂત્ર શું મળશે એ 4 બી 3 4 બંનેમાં કોમન લેતો તો 4 × 16 = 4 × 12 એટલે અણુ સૂત્ર ફાઇનલી થશે એ 4 બી 3 એટલે આ રીતે આખા એક્ઝામ્પલ તમારે ગણવાના રહેશે બંને એક્ઝામ્પલ રીત સહિત ખાસ ચોપડામાં નોંધી લેજો ઘણા વિદ્યાર્થી એવા હશે કે ગણતરી એમ ખબર પડી જશે રકમ ઉપર પણ લખતા એની રીત નહીં આવડતી હોય તો એના માટે આ રીતના વાક્યો તમને બનાવતા આવડવા જોઈએ ત્રીજો એક્ઝામ્પલ જોઈએ આપણે એક સંયોજન P અને Q તત્વોથી બનેલું છે Q તત્વો CCP રચનામાં ભાગ લે મતલબ કે જે CCP રચનામાં ભાગ લેતા હશે CCP ની જેટલી સંખ્યા હોય એટલી જ Q પરમાણુની સંખ્યા હશે જ્યારે P તત્વો ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાયેલ હોય તો સંયોજનનું અણુસૂત્ર જણાવો તો અહીંયા પહેલું તો લખશો આપણે Q પરમાણુની સંખ્યા બરાબર પહેલું લખાશે અહીંયા Q પરમાણુની સંખ્યા બરાબર Q પરમાણુની સંખ્યા કેટલી હશે 4 કારણ Q પરમાણુ સેમાં ભાગ લીધેલો છે CCP રચના CCP ની અંદર પરમાણુની સંખ્યા કેટલી હશે 4 હશે પછી વાત કરી છે કે P તત્વો ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાયેલા છે હવે P તત્વો ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાયેલા હોય તો પહેલું તો આપણે શોધી કાઢવી પડે કે ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બરાબર તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બરાબર કેસો તો જે CCP રચ જે ક્લોઝ પેકિંગ રચના હોય એના જે પરમાણુ એનાથી ડબલ હોય તો ક્લોઝ પેકિંગ રચનામાં 4 પરમાણુ હતા એનાથી ડબલ કહીએ તો શું હશે ચતુષ્ફલકીય છિદ્રો તો 2 × 4 એટલે કેટલા ચતુષ્ફલકીય છિદ્રો હશે 8 તો હવે આપણે આગળ લખીએ કે P પરમાણુની સંખ્યા બરાબર તો P પરમાણુની સંખ્યા કેવી હોય તો P પરમાણુની સંખ્યા કેટલી બનશે 8 કેમ કે P પરમાણુ કયો ગોઠવાયેલા હતા ચતુષ્ફલકીય છિદ્રો આ વખતે આપણને એવું નથી આપેલું કે આટલા ભાગમાં ગોઠવાયેલા ટોટલી ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાયેલા છે તો P પરમાણુની સંખ્યા પણ કેટલી આવશે 8 હવે આપણે લખીશું આગળ અણુસૂત્ર અણુસૂત્ર આપણે લખીશું તો P ની સંખ્યા 8 અને Q ની સંખ્યા 4 કોમન બંનેમાંથી 4 નીકાળીએ તો P2Q નીકળશે એટલે અણુસૂત્ર ફાઇનલી શું બનશે P2Q ને બંનેમાંથી 4 કોમન નીકળે તો 4 × 2 = 8 અને 4 બંનેમાંથી કોમન તો આ ફાઇનલી તમારું અણુસૂત્ર ચલો હવે જોઈએ આના પછીનો બીજો એક એક્ઝામ્પલ એક સંયોજન બે તત્વો M અને N તત્વોનું બનેલું છે M તત્વો CCP રચના નક્કી કરે
હવે જો n તત્વો CCP રચના નક્કી કરતા હોય તો CCP રચનામાં પરમાણુની સંખ્યા 4 હતી તો સીધી વાત છે કે n તત્વોની સંખ્યા કેટલી હોવાની 4 હોવાની પછી વાત કરી m તત્વો ચતુષ્ફલકીય છિદ્રોના એક તૃતીયાંશ ભાગમાં રોકાયેલા હવે સીધી વાત આવે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ચતુષ્ફલકીય છિદ્રો તો CCP થી ડબલ હોય તો કેટલા હોય 8 હોય પણ એના કેટલા ભાગમાં m તત્વો રોકાયેલા છે કે એક તૃતીયાંશમાં તો 8 ગુણ્યા શું કરવાનું રહેશે એક તૃતીયાંશ અને પછી એનું સાદુરૂપ તમારે આપવાનું રહેશે તો આ થોડો મૌખિક દાખલો ગણ્યો હવે આપણે જોઈએ ડિટેલમાં તો n તત્વો CCP રચના નક્કી કરે તો પહેલું આપણે લખીશું n તત્વોની સંખ્યા બરાબર તો n તત્વોની સંખ્યા કેટલી લખાશે 4 કારણ n તત્વો CCP રચનામાં ગોઠવાયેલા CCP માં પરમાણુની સંખ્યા કેટલી હતી 4 પછી વાત આવશે m તત્વોના પરમાણુ તો m તત્વોના પરમાણુની સંખ્યા બરાબર હવે ચતુષ્ફલકીય છિદ્રો ટોટલ કેટલા હોવાના 8 હવે આપણે સીધું જ લખી લઈએ છીએ ચતુષ્ફલકીય એનાથી ડબલ હોવાના એટલે 8 પણ એના કેટલા ભાગમાં રોકાશે એક તૃતીયાંશ તો 8 ભાગ્યા 3 એ કોની સંખ્યા થશે m પરમાણુ હવે તમે અણુ સૂત્ર લખવા જશો અણુ સૂત્ર આપણે લખીશું તો m ની સંખ્યા 8 તૃતીયાંશ n ની સંખ્યા 4 કેમ કે એમ તત્વો ચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા ચતુષ્ફલકીય સીસીપી જેવો એના કરતા ડબલ હોય એટલે 4 દુના 8 કરે પણ આ ચતુષ્ફલકીય છિદ્રોનો કેટલો ભાગ રોકતો તો એક તૃતીયાંશ એટલે 8 ગુણ્યા એક તૃતીયાંશ એટલે 8 તૃતીયાંશ થશે અણુ સૂત્ર થાય તો એમ ની સંખ્યા 8 તૃતીયાંશ એમ ની સંખ્યા કેટલી થતી હતી 4 તો હવે આની અંદર જોઈએ 3 અહીંયા લસા લઈએ 3 લસા લઈએ તો 8 3 એટલે ગુણાશે તો 4 તરી 12 હવે જોઈએ તો 8 અને 12 માં 8 અને 12 માં કોમન નીકળતી વસ્તુ કઈ હશે 4 એટલે ફરીથી અહીંયા 4 કોમન નીકળે તો 4 2 8 એટલે 2 અને 4 3 12 એટલે અણુ સૂત્ર ફાઇનલી કયું થશે M2N3 એટલે આ રીતે ફરીથી તમે આ આખો એક્ઝામ્પલ બંને ત્રીજો અને ચોથો એક્ઝામ્પલ વ્યવસ્થિત લખી લેશો તેના પછી જોઈશું આપણે પાંચમો એક્ઝામ્પલ કોરન્ડમ ખનિજમાં કોરન્ડમ એક પ્રકારની એલ્યુમિનિયમની અને ઓક્સિજનની એલ્યુમિનિયમ ઓક્સાઇડની ખનિજ હતી એનું નામ આપેલું છે તો આ કોરન્ડમ ખનિજમાં એટલે આવી રીતે પણ પ્રશ્નો તમને બીજા ખનિજના નામ આપીને પણ એક્ઝામમાં પૂછી શકશે ઓક્સાઇડ આયનો મતલબ કે O2 માઇનસ આયન ઓક્સાઇડમાં આપણે ઓક્સિજન 2 માઇનસ લખીએ આ ઓક્સાઇડ આયનો હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગમાં ગોઠવાયેલા છે હવે સીધી વાત છે ઓક્સાઇડ આયનો હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ મતલબ કે HCP માં ગોઠવાયેલા હોય તો ઓક્સાઇડ આયનોની સંખ્યા કેટલી હશે 4 હશે હેક્ઝાગોનલમાં ગોઠવાયેલા છે માટે અને એલ્યુમિનિયમ આયન એલ્યુમિનિયમ આપણે જાણીએ છીએ કે Al3+ રૂપે હોય એલ્યુમિનિયમ એ અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાયેલા પણ અષ્ટફલકીય છિદ્રના 2/3 ભાગમાં ગોઠવાયેલ છે તો કોરન્ડમ ખનિજનું અણુ સૂત્ર શું હશે તે જણાવો હવે બીજી વાત અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હશે જે ક્લોઝ પેકિંગ રચના આપેલી છે એમાં પરમાણુની સંખ્યા હોય એટલી તો ક્લોઝ પેકિંગ રચના HCP આપેલી છે તો અહીંયા અષ્ટફલકીય છિદ્રો બી HCP માં પરમાણુની સંખ્યા 4 તો અષ્ટફલકીય છિદ્રો પણ આપણને કેટલા મળવાના 4 મળશે પણ એ 4 નો કેટલો ભાગ રૂપતો હતા 2/3 રૂપતા હતા એ વાતને ખાસ ધ્યાનમાં રાખવાની છે તો પહેલું લખશું આપણે ઓક્સાઇડ આયન O2 માઇનસ એટલે આપણે આના થોડું વર્ણન રૂપે લખશો તો ઓક્સાઇડ આયન O2 માઇનસ ની સંખ્યા બરાબર કેટલી હશે 4 હશે કેમ 4 હશે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગમાં ગોઠવાયેલા હતા ઓક્સાઇડ આયનો હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગમાં ગોઠવાયેલ તો હેક્ઝાગોનલમાં પરમાણુની સંખ્યા કેટલી હોતી 4 એટલે ઓક્સાઇડ આયનની સંખ્યા બરાબર 4 પછી લખશો Al3+ આયનોની સંખ્યા બરાબર હવે Al3+ આયનોની સંખ્યા બરાબર કોના જેટલી હશે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા જેટલી હવે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય 4 હશે કારણ કે જે ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના આપેલી હોય એ ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના હશે એમાં જે પરમાણુ હોય હેક્ઝાગોનલ હતી મતલબ તો 4 હતી તો 4
તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા જેટલી પણ એનો કેટલામો ભાગ બે તૃતીયાંશનો ભાગ એટલે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા ચાર કારણ કે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ પણ એનો ભાગ કેટલો થશે બે તૃતીયાંશ તો અહીંયા ચાર તો કેટલા થશે આઠ તૃતીયાંશ એટલે આ કયા આયનો થયા એલ થ્રી પ્લસ ના આયનો એની સંખ્યા કેટલી થશે આઠ તૃતીયાંશ એટલે અહીંયા લખાશે એલ થ્રી પ્લસ આયનોની સંખ્યા બરાબર હવે તમે જ્યારે અણુસૂત્ર લખવા જશો અણુસૂત્ર લખશો એટલે એલ્યુમિનિયમ 3 પ્લસ આયન હતા એની સંખ્યા હતી 8 તૃતીયાંશ અને જે ઓક્સાઇડ આયન હતા એની સંખ્યા કેટલી હતી 4 હવે આનું સાદુરૂપ આપશો તમે અણુસૂત્ર લખશો એટલે તમને આ ટાઈપની વસ્તુ મળશે જે આપણે આગળ લખતા હતા PQ હોય MN હોય AB હોય એમાં આપણે ઉપર વિસ્તાર નથી દર્શાવતા પણ અહીંયા આયન સ્વરૂપમાં આપેલું તો વિસ્તાર દર્શાવીશું પણ છેલ્લે તો વિસ્તારની દ્રષ્ટિએ તટસ્થ થશે ચલો અહીંયા આવે લસાઅ થશે 3 3 લસાઅ થશે એટલે આ 4 ને એના વડે ગુણીશું તો Al3 પ્લસ 8 અહીંયા 4 તરી 12 અને ઉપર માઇનસ 12 તો હતા તો જુઓ તમે આ તો સરખું થઈ જશે 8 તરી પ્લસ 24 12 દુ માઇનસ 24 હવે ચલો 8 અને 12 માંથી કોમન નીકળશે 4 એટલે 8 અને 12 માંથી 4 કોમન નીકળે એટલે શું થશે Al3 પ્લસ અહીંયા 4 દુ 8 ऑक्सीजन 4 तरी 12 क्योंकि 8 અને 12 માં કોમન વસ્તુ 4 આવે એટલે અહીંયા 4 2 8 થતા એટલે 2 4 તરી 12 થતા હોય એટલે અહીંયા 3 એટલે 3 2 + 4 3 2 - 4 અને હવે તમે આયનીય ફોર્મમાં આ રીતે નથી લખતા તો એનું અણુસૂત્ર ફાઇનલી શું થશે Al2O3 આ તમારો ફાઇનલ જવાબ કેમ કે આપણે કોઈ પણ અણુસૂત્ર દર્શાવતી વખતે આ રીતે વિસ્તાર દર્શાવતા નથી પણ આ તો રીત કરતા હોય ત્યારે તમે એ રીતે લખ્યું હોય તો પણ ચાલે અને આટલેથી જેટલા એલ અને ઓક્સિજન લખશો તો પણ વાંધો નહીં તો આ કોરન્ડમ ખનિજનું ફાઇનલી અણુસૂત્રમાં હતું તો Al2O3 તો વિદ્યાર્થી મિત્રો આ જે આજે 5 એક્ઝામ્પલ જોયા એ ખાસ હતા સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો હતા જે નેટની અને જેરાવલીની એક્ઝામ હતા એની અંદર આ ચેપ્ટરમાંથી ખાસ આ ટાઈપના જે ક્વેશ્ચન કહીએ એ વધારે પૂછાતા હોય છે અને આપણને બુકની અંદર ખાસ થોડા જ એના એક્ઝામ્પલ આપેલા છે પણ અમુક બે ત્રણ વસ્તુ તમે ધ્યાનમાં રાખો તો આ દાખલા પણ તમે સરળતાથી ગણી શકો છો પણ એના માટે ધ્યાનમાં રાખવાની વસ્તુ કયા પરમાણુ હશે અને કયા છિદ્રોનો કેટલો ભાગ રોકે અને બાકી આ લસા આપવાની જે કોમન વસ્તુ છે એ તમને થોડી ખ્યાલ હોવો જોઈએ આ બેઝિક વસ્તુ જે લસા લઈએ કોમન નીકાળે એ ટાઈપનો અને જો એમસીક્યુ હોય તો તમને કયો ફાઇનલ જવાબ આપેલો છે ઓપ્શન એ પણ થોડું ધ્યાનમાં રાખવું પડે કારણ કે 8 અને 12 બી આપ્યા 2 અને 3 પણ આપ્યા હોય તો એવા વખતે જે ફાઇનલ જવાબ આવતો એ વેલિડ ગણાશે કોઈ વાર આવી જે વચ્ચેથી પણ આપી દીધો હોય તો એ અમુક બાબતોનું તમારે ધ્યાન રાખવાનું રહેશે તો આ પાંચે પાંચ આજે ચલાવેલા રાખેલા રકમ સહિત ખાસ ચોપડામાં દરેકે લખવાના રહેશે કારણ કે બીજા એક્સ્ટ્રા એક્ઝામ્પલ લીધા તમને બુકમાં આપેલા નથી